બારથી સાંભળવું છે સાંભળવું છે ને તો આપણે આજે બારથી દ્વારા અભ્યાસની શરૂઆત કરીશું પહેલા બારથી સાંભળીશું પછી ભણીશું એટલે થોડી મજા આવે ને થોડા બાળકી તો પણ આપણે શીખવા જરૂરી છે તો તમને એક આજે સરસ ચકલી અને બાબા તમે બે બાબાનું ગીત સાંભળ્યું છે બાબો જોયો છે કોઈએ આપણને બાબાનું નામ મળે ને એટલે ડર લાગે શું લાગે ડર લાગે કોઈ એમ કે હા મસ્તી કરતા હોય તોફાન કરતા હોય નાના બાળકો હોય અને એમ કે ને જો બહુ તોફાન કરીશું તો પેલા બાબાને બોલાય એ ઉપાડી જશે પણ આપણે એવું ડરવાનું નહીં બાબા કહેવાની વાત કેવી પણ આપણે એવું ગીત ગાવાનું અને સાંભળવાનું બરાબર બે બાબા જાતા તા અંતર મંતર કરતા તા બે બાબા જાતા તા અંતર મંતર કરતા તા ચકલી ચાળા છોકરા ખાય એવી છોકરા ખેવા
ચકલી ઈંડામ ક્યા અને એ ઈંડા કેવા તો કે ચા બને એવા એ ચા કેવી તો કે મહેમાન પીવે એવી મહેમાન કેવા હોય આપણા ઘરે કોઈ આવે ને તો છોકરાઓને તો આશા જ હોય કે આપણને પૈસા આપશે આપણે એની ચોકલેટ લાવીશું અને પૈસાનું કંઈક લાવીશું એવું મન થાય ને તો મહેમાન આવે એટલે નાના બાળક પણ શું થાય એ જશે ને એટલે મને પૈસા આપશે પૈસા આપશે એવી લાગે જ હોય અને એ પૈસાની આપણે સાડી લાવીએ સાડી મામી પહેરે અને મામી તો કેવા જરા ધોકો મારે એવા અને એ ધોકો મારે એટલે આપણને કંઈક વાગે તો લોહી નીકળે ને પછી એ કાગડો કે કાગડો તો ઊંચે આકાશમાં ઉડે અને આકાશમાંથી આકાશને પુકારે વાદળ આય વાદળ આય અને આપણે વરસાદની રાહ જોતા હોય વરસાદ પડે એટલે જમીનમાં ગારો થાય કિચડ થાય ગંદકી થાય અને ગારો થાય ચીકણુંમાં ચીકણું થાય એટલે આપણો પગ લપસી જાય અને દાદા ઉંમરવાળા હોય બાબા એટલે પડી જાય અને પછી એ છોકરાઓને ચોકલેટ આપે અને છોકરાઓ તો ચોકલેટ ખાય અને પછી શું કરે મસ્તી કરે તમારા જેવા બધા હોય ને તો છોકરાઓ શું કરે મસ્તી કરે બોલો બાળકો મજા આવી તો હવે આપણે શું ભણીશું કહો ભણવું છે ને કે નહીં તો ભણવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એક સરસ બાળગીત ગાયા તો તમે સાંભળ્યું ને બાળગીત હવે અહીંયા તમારું ધ્યાન રહેવું જોઈએ ધોરણ એક વિષય અંગ્રેજી યુનિટ 25 સુધી આપણે ભણી ગયા બરાબર 1 થી 10 સુધી 1 થી 10 ગુજરાતી અંક અંગ્રેજી અંક અને એના ઉચ્ચાર અને એના ગુજરાતી અર્થ શીખ્યા ને તો હવે તમારે અહીંયા લખ્યું છે યુનિટ 26 કે નીચે ચોરસમાં આપે અંગ્રેજી અંકો શોધી ગોળ દોરો તમારે અહીંયા જે આપણે ચોરસ બે ખાના છે આ એક અને આ બે એમાં જે લાલ અક્ષરે જે મૂળાક અંકો લખ્યા છે એ અંગ્રેજીમાં લખ્યા છે તેમાં અંગ્રેજી તો આ અંકો તમારે આ લાઈનમાં શોધી અને એની ફરતે ગોળ કરવા તો આ 1 અને આ 5 શું બોલાય 1 અને 5 તો અહીંયા શોધો જો પહેલો 1 આવ્યો તો 1 ફરતે ગોળ પછી 2 3 4 બાકીના અક્ષરો કે બાકીના અંકો એમાં આપણે કશું કરવાનું નહીં અહીંયા બે અંક આપ્યા હોય તો એ બે શોધી અને ગોળ કરવા બાકીના અંકોને એમના એમ રહેવા દેવાનું હવે બીજા નંબરમાં જુઓ 4 અને 7 કયા કયા અંક છે 4 7 તો તમારે આમ જોવાનું 10 9 8 7 6 5 4 તો આ 4 આવ્યો પહેલો અંક જોવાનો પહેલો 4 છે તો આ 4 ઉપર ગોળ કર્યો હવે ફરી 7 તો આ 7 બરાબર હવે અહીંયા જુઓ 2 અને 9 આ 6 પછી આ 2 તો 2 ફરતે ગોળ કરો પછી 4 3 5 1 10 9 તો આ રીતે તમારે બોલતા શીખવાનું 8 7 હવે અહીંયા 6 અને 3 તો 7 8 3 10 1 2 9 4 5 6 તો આ 6 ફરતે ગોળ કર્યું બરાબર હવે 3 તો આ 7 8 આ 3 આ 2 અંક ઉપર ગોળ કરવાનું લાઈન આમ જવી જોઈએ આ લાઈનનું આમાં ના લાઈનનું આમાં થવું જોઈએ
ગુણ કર્યું બરાબર પછી 7 5 10 આ 10 પરથી ગુણ કર્યું હવે અહીંયા આપણે આ લાઈન આ લાઈન 5 5 1 2 3 4 ને 5 આ પાંચે લાઈનના અંકો શોધી અને ગુણ કર્યું હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું અહીંયા શું લખ્યું છે કે યુનિટ 27 નીચેના ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો આપણે અહીંયા આ 6 9 1 5 3 7 8 4 2 10 આ શેમાં લખ્યું છે બાળકો ગુજરાતીમાં શેમાં લખ્યું છે ગુજરાતીમાં સૂચના શું છે કે નીચેના ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો આપણને સૂચના વાંચતા આવડે તો આનો જવાબ આવે નહીતર આવડે નહીં અહીંયા લખ્યું છે 6 6 ગણે 6 તો 6 ને અંગ્રેજીમાં શું બોલાય 6 શું બોલાય 6 તો આપણે અહીંયા આ રીતે 6 લખવાના બરાબર પછી 9 9 ને શું બોલાય તો 9 તો 9 1 ને 1 શું બોલાય 1 5 ને 5 શું બોલાય 5 પછી 3 ને 3 શું બોલાય 3 7 ને 7 7 ને શું બોલાય 7 8 ને 8 4 ને 4 2 ને 2 અને 10 ને 10 તો આ રીતે આપણે ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખ્યા બરાબર સૂચના જેવી હોય એ પ્રમાણે જવાબ લખવાનો હવે યુનિટ 28 કે નીચેના અંકોના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો અહીંયા ગુજરાતી અર્થ લખેલા છે શું લખેલા છે ગુજરાતી અર્થ જુઓ 4 7 1 9 2 5 6 8 10 આપણે ગુજરાતીના લખ્યું છે ગુજરાતી અર્થ લખ્યા છે હવે તમારે શું લખવાનું છે અંગ્રેજી ઉચ્ચાર શું લખવાનું છે અંગ્રેજી ઉચ્ચાર તો 4 4 ને શું કહેવાય ફોર આમ લખવાનું કોને કાનો માત્ર ફોર પછી 7 7 ને શું બોલાય તો 7 પછી 1 ને 1 આ ઉચ્ચાર કહેવાય શું કહેવાય ઉચ્ચાર પછી 9 તો 9 શું બોલાય 9 2 ને 2 શું બોલાય 2 5 ને 5 શું બોલાય 5 6 ને શું બોલાય તો 6 શું બોલાય 6 શું બોલાય 6 પછી આવશે 8 તો 8 8 ને શું બોલાય 8 અને 10 તો 10 10 ને શું બોલાય 10 હવે અહીંયા આપણે શું લખ્યું ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંક લખ્યા પછી નીચે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખ્યા બરાબર હવે આપણે બાજુમાં નીચેના
અહીંયા લખ્યું છે નીચેના ગુજરાતી અંકો અંગ્રેજી અંકો ઉચ્ચાર અને અર્થ વાંચો તો તમારે અહીંયા બોલી બોલી અને લખવાનું અને વાંચવાનું જો ગુજરાતી અંક તો એ શું બોલાય એ અંગ્રેજી અંક વન એનો ઉચ્ચાર વ ન પછી એનો અર એ ક બરાબર પછી આવશે બગડે ને તો ટુ શું બોલાય ટુ તો એનો ઉચ્ચાર આ છે ટુ પછી એનો અર ને પછી આવશે ત્રણ એનો અંગ્રેજી થ્રી પછી એને ઉચ્ચાર થ્રી થ્રી એટલે ત્રણ પછી આવશે ચાર ફોર ફોર ચાર પછી પાંચ ફાઈવ શું બોલાય ફાઈવ ફાઈવ એટલે પાંચ પછી છ તો સિક્સ તો અહીંયા સિક્સ શું લખાય સિક્સ એટલે છ પછી સાત તો સેવન 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 એટલે સાત પછી આઠ તો એટ એનો ઉચ્ચાર એ એટલે આઠ પછી આવશે નવ નાઇન તો નાઇન નાઇન એટલે નવ પછી આવશે દસ તે ન તો અહીંયા લખવાનું તે ન તે એટલે દસ તો આ રીતે અહીંયા આપણે શું લખ્યું આ ગુજરાતી અંક અંગ્રેજી અંક ઉચ્ચાર અર્થ આ આપણે ગુજરાતી ના અંક લખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીંયા એનો અંગ્રેજી અંક વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન હવે એનો આ ઉચ્ચાર કહેવાય શું કહેવાય ઉચ્ચાર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન હવે આ એનો અર્થ શું કહેવાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આ રીતે તમારે તમારી સરળ અંગ્રેજીની ચોપડીની અંદર ગૃહ કાર્ય કરવાનું છે યુનિટ 26 27 28 એ પૂરવાના અને અહીંયા આપણે જે ગુજરાતી અંક અંગ્રેજી અંક ઉચ્ચાર અર્થ એ બોલાવ્યા લખાવ્યા એ તમારે ઉચ્ચાર અને અર્થ સાથે શીખવાના બરાબર પરીક્ષામાં પૂછાય કે ગુજરાતી અંક સામે અંગ્રેજી અંક લખો ખાલી જગ્યા આપેલી હોય પછી ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો તો તમને આવડવું જોઈએ ઉચ્ચાર સામે અર્થ કીધા હોય તો પણ આવડવું જોઈએ તો આ રીતે યુનિટ 26 27 28 એ તમારે સુંદર અક્ષરે ચોપડીમાં પૂરવાનું અને આ મનથી પેન ઉચ્ચાર અર્થ સાથે બોલતા લખતા શીખવાનું આવજો